સમગ્ર દેશને જગાડી દિલ્હી ગેંગરેપની પીડિતા હંમેશ માટે મોતની ઊંઘ સૂઈ ગઈ છે. સિંગાપુરમાં સારવાર લઈ રહેલી પીડિતાનું આજે વહેલી સવારે નિધન થયું છે. સિંગાપુરના ઉચ્ચ આયુક્તના જણાવ્યા અનુસાર પીડિતાને બચાવવા માટે શક્ય તેટલી શ્રેષ્ઠ સારવાર આપવાની કોશિશ કરાઈ, પરંતુ તેની ઈજાઓ એટલી ગંભીર હતી કે અંતે જિંદગી સામેની જંગ હારી ગઈ. મહત્વનું છે કે 16મી ડિસેમ્બરે ગેંગરેપનો ભોગ બન્યા બાદ છેલ્લા 13 દિવસથી તેની સારવાર ચાલી રહી હતી. ગેંગરેપનો ભોગ બનેલી પીડિતાને ઉચ્ચ સારવાર અર્થે દિલ્હી બાદ સિંગાપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તો આ તમામ મામલા વિશે ચર્ચા કરવા TV9 સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે બિઝનેસ વુમન રુઝાન ખંભાટા અને આપણી સાથે ઉપસ્થિત છે મહિલા જાગૃતિ અભિયાનના પ્રેસિડેન્ટ છે તૃપ્તિબેન શાહ. આ બંનેનું સ્વાગત છે TV9 સ્ટુડિયોમાં. રુઝાન, સૌપ્રથમ તો હું આપને પૂછવા માંગીશ કે જે આ પ્રકારની ઘટના બની છે, એક પીડિતા જે 13 દિવસ મોત સામે ઝઝુમ્યા બાદ અંતે આ જિંદગી હારી ગઈ છે, આ તમામ ઘટનાને આપ પહેલા તો કઈ રીતે મૂળવો છો? સૌથી પહેલા તો સેલ્યુટ ટુ ધેટ બ્રેવ ગર્લ જેને બહુ હિંમતથી સામનો કર્યો. જ્યારે એમની એકચ્યુઅલી જે મેં કહ્યું હતું સ્ટોરી મને કહેવામાં આવી એટલે જે ખબર હતી કે આ પીડિતા એકચ્યુઅલી જ્યારે પેલા એને એમના મિત્રો બસ પર ચડ્યા હતા ત્યારે પેલા બસ પર જ્યારે પેલા ડ્રાઈવર ને એના ફ્રેન્ડ જયારે પેલા પીડિતાના ફ્રેન્ડને કંઈક બોલતા હતા તો પીડિતાના ફ્રેન્ડે કહ્યું કે ભાઈ તમે આવું ના કરો, તો એ લોકોએ એના ફ્રેન્ડને મારવા લીધો. તો જ્યારે મારવા લીધો તો પીડિતા એ ફ્રેન્ડને બચાવવા ગઈ, અને જ્યારે બચાવવા ગઈ ત્યારે એને પેલા જે બી ડ્રાઈવર કે એનો હાથ કરડ્યો, અને હાથ કરડ્યો એટલે પેલા ડ્રાઈવર ને એના ફ્રેન્ડને ગુસ્સો આવ્યો, અને ધેટ ઇઝ વાય દે સ્ટાર્ટેડ રેપિંગ હર. એટલે તમે એ જુઓ કે આખા સીનમાં પેલા પીડિતા પહેલાથી બ્રેવ હતી, અને જે રીતે એને અત્યારે એના લાઈફ પાછળ જે એને શું કહેવાય ફાઇટ આપી છે, ઇટ વી સેલ્યુટ હર ફોર ઓલ ધીસ. અને હવે જે આ કિસ્સો જોઉં છું ને છેલ્લા 10 દિવસમાં આના થયા પછી બી છેલ્લા 10 દિવસમાં આપણે થેન્ક્સ ટુ મીડિયા ઘણા રેપ કેસીસ બહાર નીકળ્યા છે, ઘણા આપણે બીજા કેસીસ જોયા જે ડે ટુ ડે બેઝિસ પર થઈ રહ્યા છે. અને બીજું મેં એટલે આઈ વુડ રાધર લાઈક ટુ ટેક થિંગ્સ પોઝિટિવલી કે પોઝિટિવ બીજી ચીજ છે કે એક બે કેસીસ મેં એ જોયા આઈ થિંક અમદાવાદમાં અરે ગુજરાતમાં બીજાને હિંમત પણ મળી છે આ કેસ જોઈને કે જે 6-6 મહિના પહેલા હતો તો 9 મહિના પહેલા પણ જે ઘટના બની હતી તે પણ હવે બહાર આવી. ઇમ્પોર્ટન્ટ વાત એ જ કહેવા માંગુ છું, આ બી સારી વાત છે, અને બીજી ઇમ્પોર્ટન્ટ વાત કે જે લોકોને નોર્મલી આદત હોય છે ને કે આ તો ફસાવા માટે આ ફિટ કરવા માટે આવા કેસીસ કરે છે, એવું નથી. આ જે જૂના કેસીસ નીકળ્યા છે એ બી પ્રૂવ થયું છે, મેડિકલ પ્રૂફ થયું છે કે ના એ જૂના રેપ કેસીસ વીત્યા હતા પણ પેલી બેનની હિંમત નહોતી. પણ થેન્ક્સ ટુ મીડિયા, થેન્ક્સ ટુ આ આખો કેસ કે બેનની હિંમત આવી, ને હિંમત કેમ આવી? કારણ કે મીડિયાનો સપોર્ટ, ફેમિલીનો સપોર્ટ, સોસાયટીનો સપોર્ટ, કમ્યુનિટીનો સપોર્ટ, એટલે આ બધાથી બેનની હિંમત આવી. એટલે હું અગર હું પોઝિટિવલી જોઉં તો આ બેનનું શું કહેવાય એમના લીધે હવે એક જાગૃતિની પહેલ થઈ છે તેમના લીધે. તૃપ્તિબેન, આપનું શું કેવું થાય છે કે મહિલાઓની જે સુરક્ષા છે તેને લઈને અહીં પ્રશ્નાર્થ ઉભા થઈ રહ્યા છે, ન ફક્ત દિલ્હી પરંતુ ગુજરાતમાં પણ આવા કેસીસ એક પછી એક સામે આવી રહ્યા છે, મહિલાઓની સુરક્ષા પર મોટો પ્રશ્નાર્થ ઉભો થયો છે? મહિલાઓની સુરક્ષામાં એવું છે કે આપણે ત્યાં એવું કહેવામાં આવે છે કે મહિલાઓ પોતે જ કંઈક ને કંઈક ખોટું કરે છે જેથી કરીને એમની સુરક્ષાને તકલીફમાં મુકાય છે. આજે આપણા છાપાઓની અંદર એવું લખાયેલું આવે છે કે એમને કપડાં બરાબર નથી પહેર્યા હોતા, એ 9 વાગ્યા પછી બહાર હોય છે. સરકારે જે કહેલું છે કે અમુક સમય પછી છોકરીઓએ સ્ત્રીઓએ બહાર ન જવું, તો એ પોતાની સુરક્ષાનું ધ્યાન નથી રાખતા, એટલા માટે આવું બધું થાય છે. પણ મારું કહેવાનું એવું છે કે આજે જે સરકારે મોંઘવારીઓ અને જે પરિસ્થિતિઓ આપણી માટે ઊભી કરેલી છે ત્યારે સ્ત્રીઓ બહાર જાય છે, એમની સુરક્ષાનું ધ્યાન શું ફક્ત સ્ત્રીઓએ જ રાખવાનું છે કે આ જવાબદારી પણ સરકારની સમાજની એટલી જ છે જેટલી સ્ત્રીઓની પોતાની જવાબદારી છે? મારું કહેવાનું એમ છે કે આજે સ્ત્રીઓ બહાર જઈ અને પુરુષ સમોવડી બની અને પોતાના ઘરનું, પોતાના બાળકોનું, પોતાના ધણીઓનું ધ્યાન રાખે છે તો એમાં ખોટું શું છે? મારી કંપનીમાં હું જ્યાં જોબ પણ કરું છું સુરક્ષા, ગ્રાહક સુરક્ષાની સાથે સાથે, તો એની અંદર મેં છોકરીઓને પ્રોત્સાહન આપ્યું છે કામ કરવા માટે, બહાર આવવા માટે. અને એમને હું પ્રોત્સાહન એ પણ આપું છું કે તમારી સામે કોઈ પણ છોકરો, કોઈ પણ પુરુષ, કોઈ પણ વ્યક્તિ તમારી સામે કંઈ પણ કરે તો તમે તમારી જાતને કેવી રીતના સુરક્ષિત રાખશો. અમે લોકો એક નાનકડું વુમેન્સ સેલ બનાવ્યું છે અમારી ઓફિસમાં. બરાબર છે, એટલે ક્યાંક ને ક્યાંક સૌથી પહેલી આંગળી ઉઠે છે સુરક્ષા પર. રુઝા, જો આપને પૂછવા માંગીશ કે આજે સ્ત્રીઓ બહાર નીકળી છે અને પુરુષ સમોવડી બની છે, છતાં પણ ક્યાંક ને ક્યાંક જે પુરુષોનું માનસિક વલણ છે, જે પુરુષોની સ્ત્રીઓ પ્રત્યેની જે માનસિકતા છે એ પણ અસર કરતી હોય એવું ના કહી શકીએ આપણે?
એ તો હકીકત છે, ધેટ ઇઝ ધ ફેક્ટ. કે જે આપણે બેને બી કહ્યું કે જે સ્ત્રીઓ એમ કહે છે કે બહાર ના નીકળવું જોઈએ યા ફેન્સી કપડાં ના પહેરવા જોઈએ, મારે તો એ પર કેવું છે કે પેલા 80 વર્ષના બિચારા બેન બી રેપ થાય છે અને 2.5 વર્ષની બાળકી, 2.5 વર્ષની બાળકી જમણા, એટલે આ બધા વૈયાત એક્સક્યુઝિસ છે મારી લેંગ્વેજમાં. અને જે રીતે આપણે, અને બીજી વાત, મોંઘવારી નથિંગ ગોટ ટુ ડુ, બહેનો બહાર નીકળે છે એટલે ઇટ્સ નોટ કે મોંઘવારી છે એટલે બહેનો બહાર નીકળે છે, પણ બહેનો પુરુષને પણ જરૂરી, ફોર ધ ગ્રોથ ઓફ ધ ઇકોનોમી ઓફ ધ કન્ટ્રી ઓર ઓફ ધ વર્લ્ડ, ઇટ હેઝ બીન પ્રૂવડ, રિસર્ચર્સ હેવ પ્રૂવડ કે બહેનો જેટલું વધારે યોગદાન આપે છે એટલી ઇકોનોમી ગ્રો થાય છે, એટલે એમાં કોઈ ડાઉટ નથી. અને વુમેન આર બેટર મેનેજર્સ, અત્યારે મારે એમાં નથી જોવું આપણે બહેનો કેટલા બેટર મેનેજર છે, મલ્ટીટાસ્કિંગ કરે છે, પણ કમિંગ બેક ટુ ધ ફેક્ટ સુરક્ષા નો પોઈન્ટ ઓફ વ્યુ થી, કે સી ફિઝિકલી બાયોલોજીકલી ઇટ ઇઝ સેડ કે બહેનો એક વીકર સેક્સ કહેવાય અને ભાઈઓ સ્ટ્રોંગર સેક્સ કહેવાય બીકોઝ ઓફ ધ હોર્મોન્સ ઇન ધેમ બાયોલોજીકલી, જે આપણે બધા એક્સેપ્ટ કરીએ છીએ. અને આ કેસમાં તો અગર આ હું કોઈ બી રેપ કેસ લઉં છું તો કંટાળી જાઉં છું કે બે ત્રણ જણ હોતા જ નથી, 5-10 જણ જ હોય છે. હા, ને 5-10 જણના કેસમાં તો બેન ભલે ને પેલી બોડી બિલ્ડર હોય તો બી બેન બેન એ લોકોને નથી ભાઈ બી બોડી બિલ્ડર હોય ને, 5-10 લોકો એક ભાઈની પાછળ પડે ને તો બોડી બિલ્ડર હોય તો ના અટેક કરી શકે. બીજું તમે જોયું તો કે આ બધા પ્રેક્ટિકલી જેટલા મેં કેસીસ સાંભળ્યા છે, પ્રેક્ટિકલી 90% કેસીસમાં આ બધા પીધેલા હોય છે, દે આર ઓલ ડ્રંક, લેટ અસ એક્સેપ્ટ દેટ ફેક્ટ. કારણ કે જયારે માણસ પીએ ત્યારે એનું હોશ આવાસ ભૂલી જાય છે અને એનો અંદર પેલો શું કે વાનર જાગૃત થઈ જાય છે. એટલે કમિંગ બેક ટુ ધ સુરક્ષા પોઈન્ટ ઓફ ઇટ, ને કેમ આવું થાય છે, કારણ કે એને ખબર છે માણસને કે એને એની ઇઝ નોટ ગોઈંગ ટુ કેટ કોટ, એને કોઈ સજા થવાની નથી. હવે એને કેમ એટલે કાયદો કાનૂન આપણે સાબિત થાય છે, ફિયર ઓફ લો એટલે નથી, કારણ કે એને બીજાઓને જોવે, જેને કે લેટ અસ આ બસના જ કેસમાં આપણે એક્ઝામ્પલ હંમેશા હું આપું છું કે નોર્મલી જે બસ ડ્રાઈવર હોય એનો કંડક્ટર હોય શું કરતો હોય, રસ્તા પર જતો હોય તો ટ્રાફિક વાળો આવે, ટ્રાફિક વાળો ને મેનેજ કરે, આરટીઓ વાળા આવે આરટીઓ ને મેનેજ કરે, પોલીસ વાળા આવે એને મેનેજ કરે, એટલે મેન્ટલી એને થઈ જાય કે મેં સબ મેનેજ કર લુંગા. અને જ્યારે મેં સબ મેનેજ કર લુંગા એના માઇન્ડમાં આવે છે ત્યારે એને ફિયર નીકળી જાય છે કે યાર યે તો હી કેન ડુ ઇટ, એટલે પછી આ જ્યારે કરે છે એ સમજે છે કે હવે એને બીજા કેસીસ બી જોયા હોય છે કે યાર ઉસને જેને કે પીયર પ્રેશર, આપણે બીજા જોબમાં પીયર પ્રેશર હોય પેલો કે આ લેટ આવે છે તું બી લેટ આવું, સેમ આ જોયું છે કે યાર યે નીકળ ગયા ઇસકો બિલ મિલ ગયા યે તો કેસ ચલતા રહેગા, અપને કોઈ ફરક નહીં પડેગા, નથી કોઈ સોસાયટીમાં કહેનારું નથી, એ લોકો નાક કપાતું, એટલે એ લોકો કહે છે ચલો યે તો ધીસ ઇઝ વે ઓફ ઇટ, એટલે એ વે ઓફ ઇટ કરીને પોતાની મર્દાનગી બતાવતા એ લોકોને બધાને, એ લોકોની બિરાદીમાં તુલતી મર્દાન પેલી છોકરી 17 વર્ષની છોકરી બિચારી છેલ્લે એને શીયર ટુ પ્રૂવ ઓર ઇનોસન્સ શી કમિટેડ સુસાઇડ, એટલે જે પંજાબના કેસમાંથી હજી શીખ્યા નહીં અને પંજાબને બીજી વાર ત્યાં સુધી કે જે વિરોધ પ્રદર્શન થયા હતા ત્યારે પણ ખૂબ જ માંગણી કરવામાં આવી હતી કે ઝડપથી કાયદા કાનૂન અમલમાં લાવવામાં આવે અને જે નવો કાયદો છે એ ઝડપથી કે મને ફાંસી નથી જોઈતી, એના માટે પાર્લામેન્ટ મૂવ કરવું પડે, સ્પેશિયલ સેશન, આપણે મારે કે મારે બિચારાઓને મહેનત નથી કરાવી સ્પેશિયલ સેશન કરાવીને, એના કરતા મારે તો જે જ્યુડિશિયરીના કંટ્રોલમાં છે, જ્યુડિશિયરી એટલું તો કરી શકે છે, બધી સ્ટેટની જ્યુડિશિયરી એટલું કરી શકે છે કે ભાઈ તમે જૂના કેસીસ કાઢો, બધા કેસીસ ખોલો અને જે કેસમાં જે પ્રોબ્લેમ છે અગર ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર આઈઓનું કંઈક કરાવવાનું હોય તો એ કરાવો, વિટનેસનું એ લેવું હોય તો બયાન લેવું હોય તો એ લો, જે બી એફએસએલનો રિપોર્ટ લાવો તે લાવો, પણ પ્લીઝ સ્ટાર્ટ ધોઝ કેસીસ ઓર પ્લીઝ એન્ડ ધોઝ, અધર સ્ટાર્ટ થશે તો એન્ડ થશે, સ્ટાર્ટ ડુઇંગ કન્વિક્શન. અગર આટલું બી કરે ને મને તો પાર્લામેન્ટ નથી. રુઝાજી, જે આખો મામલો છે આ મામલે મેનકા ગાંધીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે, જોઈએ મેનકા ગાંધીની શું પ્રતિક્રિયા છે. જબ વો રેસ્પિરેટર પર હૈ યે કભી હુઆ હી નહીં, મુજે લગતા હૈ કે ઇનકા દેહાંત યહીં હુઆ હૈ, ઓર ઉસકે બાદ સરકાર જો 13 દિન સે કેવલ ડર હી દિખા રહી હૈ અપને લોગોં કે સે, કભી ટિયર ગેસિંગ, કભી વોટર બલૂનિંગ, કભી સ્કૂલ બચ્ચોં પર ડંડા ચલાના, કભી મેટ્રો બંધ કરના, મુજે લગતા હૈ કે સરકાર ડર કે મારે ઉનકો ઇસ યે બિચારી લડકી કે શરીર કો લેકર કે ઉન્હોને સિંગાપોર મેં ડાલ દિયા, કહે દિયા કે બસ વહીં ઉનકા દેહાંત હુઆ, વાપસ લાએ તાકી યહાં કુછ ના હો. તો દિલ્હીમાં જે ગેંગરેપનો કિસ્સો બન્યો છે તેને લઈને હાલ તો સમગ્ર દેશમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, એક ઘેરા શોકની લાગણી પણ છવાઈ ચૂકી છે. અને ટીવીના સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે રુઝાન ખંભાટા અને તૃપ્તિબેન શાહ. તૃપ્તિબેન, ક્યાંક ને ક્યાંક એવું પણ જોવા મળે છે કે જે મોટાભાગના કેસીસ બનતા હોય છે તો ક્યારેક એવું પણ હોય છે કે જે તેના નજીકના હોય છે તેના દ્વારા જ આ પ્રકારનું કૃત્ય કરવામાં આવતું હોય છે, શું આ બાબત એક લાલબત્તી સમાન પણ કહી શકાય? કારણ કે હમણાંનો જ એક ગુજરાતનો એક કિસ્સો એવો સામે આવ્યો હતો જ્યાં તેના પિતાના મિત્રએ જ એક નાનકડી 4 વર્ષની માસૂમ બાળા પર બળાત્કાર ગુજાર્યો હતો.
આની અંદર એ બહુ જ જરૂરી છે કે માતા પિતા અને સ્કૂલના શિક્ષકો શિક્ષિકાઓ બાળકોને અને બાળકીઓને આ જ્ઞાન આપે કે કેવી કેવી વસ્તુઓથી અથવા કેવા ઈશારાઓથી અથવા કેવા ચેનચાળાથી આ બધું થઈ શકે છે અથવા થતા રોકવું જોઈએ. નાના બાળકોને હું એક વખત બહુ વર્ષો પહેલા સ્કૂલ ટીચર હતી અને આવું મેં ઘણી વખત રોકેલું છે બાળકીઓમાં કે શું કરવાથી અથવા શું કોણ કેવા સ્પર્શથી તમને ન ગમતું અથવા અનચાહા કૃત્યો થતા રોકી શકાય છે. અને આ વસ્તુ સજાગ કરવા માટે બાળકીઓને ખાસ કરીને અને એમના મનમાં બહુ જ કુતૂહલતાની અંદર આવે છે કે આવું કેમ, આવું કોણ કરે, કેવી રીતના કરે. મોન્સૂન વેડિંગ કરીને એક પિક્ચર આવેલું હતું અને એમાં આ સંદેશો બહુ જ સારી રીતે આપેલો છે. આ દરેકે ઘરમાં મા બાપે જોવું જોઈએ, ટીચરોએ જોવું જોઈએ અને એમના બાળકોને અને ઘરના આજુબાજુના આડોશ પડોશના બાળકોને આ સમજાવવું બહુ જ જરૂરી છે. એટલે પરિવારની પણ એટલી જવાબદારી આવી જાય છે, પરિવારની અને સ્કૂલની બંનેની એટલી જવાબદારી આવી જાય છે આની અંદર. રુઝાજી, ખાસ કરીને જો આ દિલ્હીના ગેંગરેપના વાત કરવામાં આવે તો સરકાર સામે પણ પ્રશ્નાર્થ ઉઠાવવામાં આવ્યા હતા કે ઝડપથી કામગીરી કરવી જોઈએ, જે વિરોધ પ્રદર્શન પણ થયા હતા, તો સરકાર હજુ પણ આશ્વાસન આપી રહી છે. અંતે આજે આ છોકરીનું મોત થઈ ચૂક્યું છે, રાત્રે 2:15 કલાકે જ્યારે મોતને ભેટી ચૂકી છે, હજુ પણ આશ્વાસનનો દોર ચાલુ છે. હવે અત્યારે એટલું મારા ખ્યાલે તો આશ્વાસન જોડે થોડું ફાયર ફાઇટિંગ કરવાની કોશિશ કરી રહ્યા છે લોકો, કે જે નાઈની પ્રક્રિયા હશે એ પ્રમાણે પ્રક્રિયા કર્યા કરે છે ને એ રીતે અમે કામ કરશું એ કયા કરે છે. ફાસ્ટ ટ્રેક કોર્ટની રચનાનું પણ ખાલી આશ્વાસન. મને તો મને એ જ ખબર નથી પડતી કે આ એ વાત, યુ આર રાઈટ, આઈ એમ યુ આર 100% રાઈટ કે આટલું આપણે મીડિયા ફ્લેરઅપ કરી રહ્યા છે, આટલા લોકો સ્ટ્રીટ પર આવી ગયા છે, બિચારા લોકોના આના લીધે કેટલું માર બી પડ્યો છે, કેટલા પ્રોટેસ્ટ થયા છે. પણ હવે હજી ધ ગવર્મેન્ટ, આઈ ડોન્ટ નો વોટ ઇઝ હેપનિંગ વેર, કારણ કે ઇન ટર્મ્સ ઓફ એ લોકોએ આજે એક પોઝિટિવ જે છે કે કંઈક જાહેરનામું કાઢ્યું છે, પણ જાહેરનામું ઇઝ ઓકે, ઇટ ઇઝ ગુડ, ગાઈડલાઇન્સ આર ઓલવેઝ ગુડ, પણ હવે આપણને રિઝલ્ટ જોઈએ છે. પણ એ તો મેં જોયું કે છેલ્લા 10 દિવસમાં, લેટ અસ સે મેં 10 કેસીસ અત્યારે છેલ્લા 10 દિવસમાં 10 બી નહીં 15 કે 20 કેસીસ સાંભળ્યા છે, તો મને એ થઈ રહ્યું છે કે એટલીસ્ટ છેલ્લા 10 દિવસમાં તો ઝીરો ટોલરન્સ રાખીને એટલીસ્ટ એ તો કેસીસ નહોતા, આઈ મીન નહોતા થવા જેવા ને. અગર 10 થી 15 સાંભળે તેનો મતલબ કમસે કમ 40-50 થઈ ગયા છે, એ બી તમને કહી દઉં, કારણ કે બાકી અનરિપોર્ટેડ જાય છે. ઘણા લોકો આબરૂની બી કે જાહેર નથી થવા દેતા. હા, નહીં ના, આબરૂ અને બીજું ઇમ્પોર્ટન્ટ કે એ લોકોને ખબર છે કે ભાઈ આનાથી કશો ફાયદો નથી થવાનો, તમે સમજો કોર્ટના ધક્કા પીડા ઉલટું જે આપણે વિક્ટિમને પ્રોટેક્શન નથી મળતું, વિટનેસને પ્રોટેક્શન નથી મળતું, ધક્કા જે તમે ખાયું પછી પાછો પેલો બેલ પર છૂટી જાય, પેલો ધમકી આપે ને, જે પછી નાણાકીય રીતે પણ સોસાયટી નાણાકીય. મારે તો આના માટે ખાસ એક પોઈન્ટ કેવો હતો કે આજ આ અગેન વી કેન પુટ ઇટ ઇન ધ લોર, ઇટ ઇઝ વેરી ઇઝી, એના માટે પાછો સ્પેશિયલ પાર્લામેન્ટ નથી કરવાની જરૂર, કે સિમ્પલ એઝ ધેટ કે અગર જે બી વિક્ટિમ, જ્યારે કે આપણા એમાં કહે છે કે ભાઈ 100 ગુનેગાર છૂટ જાય લેકિન 1-2 ગુના નહીં છૂટના જોઈએ, મારે એવું કેવું છે કે આ કેસમાં, રેપના કેસમાં ઝીરો ટોલરન્સ લઈ અને જે બી રેપનો પરપેટ્રેટર હોય એને વિક્ટિમને, એટલે એવું નથી કે એને એના મેડિકલ એક્સપેન્સીસ આપશે તો વિક્ટિમને હિઝ રાઈટ ટુ રેપ ઓર થિંગ્સ લાઈક ધેટ, પણ એટલીસ્ટ એને આર્થિક નુકસાન પહેલાને ચાલુ થઈ જવું જોઈએ અને એને બેલેટ ના મળવી જોઈએ. કારણ કે ઘણા કેસીસમાં છેલ્લે બોમ્બેનો કેસ બી જોયો કે જેમાં વિક્ટિમને અરે પેલાને પરપેટ્રેટરને બેલ પર છોડી નાખ્યો તો એને પાછો જઈને બીજો રેપ કર્યો, એટલે એને બેલ બિલકુલ, જે આરોપીઓ છે તેને તાત્કાલિક અને કડકમાં કડક સજા થવી જોઈએ કે જેથી કરીને બીજી વખત તો ના આવે. હવે તો છેલ્લે છું, હું તો ડેસ્પરેટ સિચ્યુએશનમાં બેસી ગઈ છું, એકદમ ડેસ્પરેટ, જેને કહીએ ને છેલ્લા પાટલે છેલ્લે પાણીએ, કે ભાઈ હવે એટલીસ્ટ બેલ તો આવવાની બંધ કરો તમે. બરાબર છે રુઝાનજી. તૃપ્તિજી, આ વિષય પર આપણે હજુ પણ ચર્ચા કરીશું. તો હાલ એક ચર્ચાનો વિષય બની ચૂક્યો છે કે જે પીડિતાનું મોત થયું છે ત્યારબાદ પણ સરકાર ત્વરિત કાર્યવાહી કરવામાં કેમ ઢીલાશ વર્તી રહી છે તે પણ લોકોના મનમાં એક પ્રશ્ન છે. અને આ ઉપરાંત હાલ તો સમગ્ર દેશમાં એક ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે, મહિલાઓની સુરક્ષાનો અહીં પ્રશ્ન ઉભો થયો છે. આ વિષય પર હજુ વાત કરીશું, હાલ લેશું બ્રેક.